જે ફોર વ્હીલર છે એનું જે ફિલ્મ જે લગાવેલી હોય છે એ ફિલ્મ નું એકચ્યુઅલી આરટીઓ નો શું નિયમ છે કે કેટલા અને કેવા પ્રકારની આરટીઓ અપ્રૂવ્ડ કોઈ ફિલ્મ હોય છે? સુપ્રીમ કોર્ટે પેલા આના કેસ પછી ડિસિઝન આપી દીધેલું છે કે કોઈ પણ વ્યક્તિ પોતાના વાહનની ઉપર કોઈ પણ જાતની ફિલ્મ લગાડી શકતા નહીં. જૂનો નિયમ એવો હતો કે આગળ ફ્રન્ટ અને રિયર ગ્લાસમાં 70% વિઝ્યુલેશન હોવું જોઈએ અને સાઈડમાં 50% હોવું જોઈએ, તો એવી તમે ફિલ્મ લગાડી. તો એ જૂની બાબત હતી. નિર્ભયા કેસમાં જે પ્રોબ્લેમ થયો ત્યાંથી સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે અને એની ગાઈડલાઈન મુજબના નિયમ મુજબ કોઈ પણ વાહન, કોઈ પણ કારમાં અથવા તો વાહનમાં કોઈ પણ જાતની ફિલ્મ લગાડી શકતા નહીં. માત્ર મેન્યુફેક્ચરનું જે સ્ટાન્ડર્ડ છે ગ્લાસનું, જેની વિઝિબિલિટી વિઝ્યુલેશન 70% ફ્રન્ટ એન્ડ રિયર અને સાઈડમાંથી 50%, એના ઉપર તમે યુ કેન નોટ એપ્લાય એનીથિંગ. અચ્છા, ઓકે. એટલે સાઈડમાં કેટલા? 50%. તો સાઈડમાં 50 અને આગળ પાછળ, અને યુ કેન નોટ ઇવન વિઝ્યુલેશન તમારી પહેલી થતી હોય તો કેટલા લોકો પડદા પણ લગાવે છે. હું સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન હું જેમ સમજુ છું તેમ મુજબ યુ કેન નોટ ઇવન વિનીતાજી, હું આપણા સાથે પણ આ એક કન્ફર્મ કરવા માંગીશ કે ધીસ ઇઝ રાઈટ, કે જે અત્યારે કોઈ પણ જાતની બીજી એક્સ્ટ્રા ફિલ્મ લગાડવી ઇઝ ઇનવેલિડ. मैन्युफैक्चरर जिस तरह का व्हीकल बना के मैन्युफैक्चर करके आपको देते हैं उसी तरह का मैन्युफैक्चरर्ड व्हीकल अलाउड है. आप उसमें कोई भी तरह के डार्क फिल्म लगाते हैं, चाहे कोई कुछ भी कहे, आरटीओ अप्रूव्ड है, ऐसा कोई भी डार्क फिल्म हमारे द्वारा अप्रूव नहीं किया गया है. अच्छा, इसमें आपको फाइन भी हो सकता है. ओके, તો આ દર્શકો માટે બહુ જાણવા જેવા સમાચાર અથવા કે આપણે અપડેટ, હું તમને કહું કે આઈ થિંક બહુ બધાનું કન્ફ્યુઝન હતું કે ડાર્ક ફિલ્મ એટલે ઘણી વખતે એવી રીતે ડીલર અથવા ધારો કે જે એસએસ ડીલર છે એવી રીતે વેચતા હોય છે કે આરટીઓ અપ્રૂવ્ડ છે ફિલ્મ અને હજુ પણ તમે લગાડી શકો અને એવી રીતના કહેતા હોય છે. તો આ બહુ જ ખાસ ધ્યાનમાં રાખવાનું કે જે તમને મેન્યુફેક્ચરિંગમાં જે ગ્લાસ મળ્યા છે, તો જે કાચ છે એની ઉપર એ રીતે જ બનાવેલા છે, એટલે એના ઉપર કોઈ પણ પ્રકારની 10%, 20%, 50% કોઈ પણ ફિલ્મ લગાવશો તો ઇનવેલિડ છે. એટલે આ ખાસ ધ્યાન રાખવા મહત્વની અપડેટ છે.